वेरावर तालुकाना आदरी गामे कैबिनेट मंत्री मूळभाई बेरा द्वारा हाजरी आपवामां आवी। तो भद्री बेराए गामना अकाळे निधन पामेला युवा सरपंच स्वर्गीय मयूरभाई जुटवाना स्टेच्यूनुं अनावरण कर्युं। साथे ज महाकाली मार्ग प्रवेश द्वार तेमज पिकअप स्टेण्ड पण खुल्लुं मुकायुं। तो आदरी गामे आहिर समाजना समूह लग्न बापर तेमणे हाजरी आपी हती। गीर सोमनाथनुं आदरी गाम एटले पूर्व धारासभ्य अने पूर्व बीज निगम चेरमेन राजसिंहभाई जुटवानुं माद्रे वतन छे। तेमज आदरी गामना स्वर्गीय सरपंच मयूर जुटवा राजसिंहभाईना पुत्र होय जेनुं ताजेतरमां ज अकाळे निधन थता। तेमनी यादमां आदरी गामे आवेला छात्रालय खाते स्वर्गीय मयूरभाई जुटवानुं स्टेच्यू तेमज महाकाली मार्ग पर प्रवेश द्वार अने पिकअप स्टेण्ड स्वर्गीय मयूरभाई जुटवानी यादमां निर्माण करवामां आव्युं हतुं। तो आ त्रणेय प्रकल्पोनुं लोकार्पण मंत्री मूळभाई बेराना हस्ते करवामां आव्युं। आ प्रसंगे मंत्री बेरा तेमज तालालाना धारासभ्य ભગવાનભાઈ બાલર, પૂર્વ ધારાસભ્ય રાજભાઈ જોટવા સહિત આહિર સમાજના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આદરી ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી માતાજીના સાનિધ્યમાં 48 જેટલી આહિર સમાજને દીકરીઓના સમૂહ લગ્ન હોય એ આયોજિત કરેલ હોય તેમાં પણ તેમના મંત્રી બુરબેરા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। આજે વેરાવળ તાલુકાના આદરી ગામમાં આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નનું આયોજન છે। 19 વર્ષથી સતત આદરી ગામ છે એ સમૂહ લગ્નનું આયોજન કરે છે। સાથે સાથે અહીંયા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી રાજસિંહભાઈ જોટવાના સ્વર્ગસ્થ પુત્ર શ્રી મયૂરભાઈના સ્મૃતિ માટે જે ગામમાં એક ગેટ, એક પિકઅપ સ્ટેન્ડ અને એક એનું સ્ટેચ્યુ છે એનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। અને ખૂબ સમૂહ લગ્નનું આયોજન છે એ ખૂબ સરસ રીતે ગામ દ્વારા કરવામાં આવે છે। આજે એક આહિર સમાજ આદરી દ્વારા આહિર સમાજના સમૂહ લગ્નનું દર વર્ષની જેમ આ વર્ષે આયોજન કરેલું છે। અને બાકી અહીંયા જે જગ્યા આપણે ઊભા છે બક્ષીપંચ હોસ્ટેલ, એમાં મારા પુત્રનું એક વર્ષ દિવસ પહેલાં અવસાન થયેલું, એની પુણ્યતિથિ હોય તો એના ભાગરૂપે અમારા પરિવાર તરફથી એક ગેટ બનાવવામાં આવ્યો છે, માતાજીનો દ્વાર એ પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, અને પોતાનું સ્ટેચ્યુ કાયમી યાદ રહે એના માટે સ્ટેચ્યુનું અનાવરણ માનનીય મંત્રીશ્રી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, અન્ય આગેવાનો, ભગાભાઈ બારડ સદા સાથે રહી અને એમનું લોકાર્પણ કરેલું છે। સાથે અમારે આજે 47 દીકરીઓ ત્યારે પ્રભુતામાં પગલાં પાડી રહી હોય ત્યાં પણ દીકરીઓને આશીર્વચન આપવાના છે। અને આ પ્રોગ્રામ વર્ષોથી જે ચાલી રહ્યો છે આદરીની અંદર એ ખૂબ સફળ ચાલે છે અને 19 વર્ષ થઈ ગયા છે અને સતત ને સતત એમાં વધારો થયો છે। સમાજના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તમામનો અમને ખૂબ સહકાર મળતો રહે છે અને મળે છે ત્યારે હું આ તકે એક ગામના આગેવાન તરીકે દરેકનો આભાર